Hello students, how are you? This is Hiral teacher. I am fine. Thank you. Students, we have learned these two opposite. B-I-G, big. Big opposite, small. S-M-A-L-L, small. Big opposite, small. And other one is T-A-L-L, tall. Opposite, short. S-H-O-R-T. Okay, so we have learned already these opposites. Today we are going to perform our activity on base of these two opposites. आजे जे आपणे activity करवाना छीए ते big opposite small, tall opposite short. एना base ઉપર આપણે activity કરશું. એ activity આપણી textbook ની છે. This is our textbook. On page number 24, you can see these some shapes. There are some shapes here. And here we can see some objects. First of all, I read this instruction. Draw an opposite size object into the box. जे size आपी छे तेनी opposite size नो तेज shape आपणे draw करवानो छे. इतले के जुओ, which shape is this? This is triangle. And which color is this? This is green color triangle. अवे एनी सामे आपणने एक square shape नू box आपियो छे, पण तेनी अंदर कहीं ज ड्रॉ पण नथी कर्यू अने लख्यू पण नथी. तो एज पर अवर इंस्ट्रक्शन आपणे अहीं जे एक शेप आप्यो छे ए कई साइज नो छे ए नीचे लख्यू छे. जुओ, बी आई जी बिग, एटले ए शेप कई साइज नो छे? बिग साइज नो छे. अने अहीं जे एम्प्टी बॉक्स आप्यू छे तेनी नीचे लख्यू छे एस M A L L small. એટલે કે આપણે આ જે ટ્રાયેંગલ આપ્યું છે એ ટ્રાયેંગલ અહીં સ્મોલ સાઈઝ નું ડ્રો કરવાનું છે. ઓકે, લેટ્સ ડ્રો સ્મોલ. જુઓ, આ ટ્રાયેંગલ કરતા આ ટ્રાયેંગલ કેવું છે? સ્મોલ સાઈઝ થઈ ગયું. બિગ ઓપોઝિટ સ્મોલ. Next, which shape is this? This is square shape. પણ એ square shape કઈ size નો છે? Big છે કે small છે? એ અહીં નીચે લખ્યું છે. S, M, A, L, L, small. અને small નું opposite શું થાય? Big. અહીં લખ્યું છે B, I, G, big. એટલે કે આપણે આ બોક્સની અંદર બિગ શેપનું, બિગ સાઈઝનું સ્ક્વેર ડ્રો કરશું. ઓકે, જુઓ થઈ ગયું. આ સ્ક્વેર કેવું છે? આ સ્ક્વેર કરતાં બિગ છે. ઓકે, હવે અહીં આપણને એક સર્કલ આપ્યું છે. સર્કલની અંદર કયો કલર છે? પર્પલ કલર છે. અને અહીં નીચે લખ્યું છે એસ એમ એ એલ એલ સ્મોલ, એટલે કે એ સ્મોલ સાઈઝનું છે. સ્મોલ ઓપોઝિટ બિગ, બી આઈ જી બિગ. તો આપણે આ એમ્પ્ટી બોક્સની અંદર બિગ સાઈઝનું સર્કલ ડ્રો કરશું. આ બધું તમારે જાતે કરવાનું છે. ઓકે,
आ बदा शेप्स तमारे जाते ज बॉक्स नी अंदर ड्रॉ करवाना छे। एंड नाउ विच शेप इज दिस? दिस इज पेंटागॉन। एंड विच कलर इज दिस? दिस इज येलो कलर। हवे आनी नीचे लख्यू छे, रीड करो, शू लख्यू छे? BIG बिग, एटले के आ पेंटागॉन बिग साइज नू छे। अने अहींये सामे जे एम्प्टी बॉक्स आप्यू छे त्यां आपणे सेम पेंटागॉन ड्रॉ करशू, पण कई साइज नू करशू? SMALL, એટલે કે સ્મોલ સાઇઝનું ડ્રો કરશું। તમને એવું લાગશે કે આ તો મને ડ્રો કરતા નહીં આવડે, પણ તમને શ્યોર આવડશે, જુઓ ટીચર બતાવે છે। ફર્સ્ટ તમારે સ્મોલ આવી ટુ લાઇન્સ ડ્રો કરવાની છે, ત્યાર પછી આ રીતે સામસામે બે લાઇન ડ્રો કરવાની, અને નીચે સ્લીપિંગ લાઇન કરશું। તો થઈ ગયું? ઓકે, તમારે આની અંદર કલર ફિલઅપ કરવાનો નથી, નો નીડ ટુ ફિલઅપ ધ કલર, ઓકે? નાઉ નેક્સ્ટ એક્સરસાઇઝ, આ જ પેજ ઉપર બીજી એક્સરસાઇઝ છે। લેટ્સ રીડ ધ ઇન્સ્ટ્રક્શન। આઈડેન્ટિફાઈ ધ સર્કલ્ડ ઓબ્જેક્ટ્સ એન્ડ રાઇટ S for small objects and B for big objects। એટલે કે અહીં દરેક બોક્સની અંદર સેમ ઓબ્જેક્ટ્સ આપ્યા છે। ઓબ્જેક્ટ એટલે કોઈ પણ એક વસ્તુ આપણને આપી છે, જેમ કે અહીં ટ્રક છે, બેલ છે, સ્ટારફિશ છે, ધીસ ઇઝ ક્યુબ, ધીસ ઇઝ યોર ફેવરિટ ચોકલેટ્સ, ધીસ ઇઝ અ ટોય, this is a rubber eraser, and this is a jam bottle। you like jam, right? આપણે બ્રેડ ઉપર જેમ સ્પ્રેડ કરીને ખાઈએ છીએ ને, એ જેમની બોટલ છે। પણ બંને તે એક જ જે ઓબ્જેક્ટ છે તેના સેમ બે પિક્ચર આપ્યા છે। જો આ પણ ટ્રક છે, એન્ડ ધીસ ઇઝ ઓલ્સો અ ટ્રક, પણ બંનેની સાઇઝમાં ડિફરન્સ છે। શું ડિફરન્સ છે? આની સાઇઝ કેવી છે? સ્મોલ છે, અને આની સાઇઝ કેવી છે? બિગ છે, રાઈટ? પણ આ જે સર્કલ છે તે એક ટ્રક ઉપર જ કર્યું છે, આની ઉપર નથી કર્યું। તો જે ટ્રક ઉપર સર્કલ કર્યું છે એ ટ્રક સ્મોલ છે કે બિગ છે? સ્મોલ। તો અહીં શું લખ્યું છે? S ફોર સ્મોલ એન્ડ B ફોર બિગ ઓબ્જેક્ટ, એટલે કે આ ટ્રક જો સ્મોલ હોય તો આપણે અહીં લખવાનું છે S, ઓકે? સેમ વેથી દેર આર ટુ બેલ્સ હિયર, જેના ઉપર સર્કલ કર્યું છે એ બેલ કેવો છે? બિગ છે, તો બિગ માટે શું લખાય? B। So I write B in this box। We can see two starfishes, but there is circle on only this starfish। And which size of this starfish? Big size। Big size માટે શું લખાય? B। તો આપણે આ બોક્સમાં શું લખશું? B। ઓકે, નાવ આ બંને ક્યુબની અંદર જે ક્યુબ ઉપર સર્કલ કર્યું છે એ ક્યુબ સ્મોલ છે કે બિગ છે? સ્મોલ। તો આપણા બોક્સની અંદર શું લખશું? સ્મોલ માટે કયો લેટર યુઝ થશે? S, ઓકે? નાવ ફોર ધીસ ચોકલેટ્સ, આ ચોકલેટ કેવી છે? સ્મોલ છે કે બિગ છે? બિગ છે। તો અહીં શું લખશું? બી। નાવ આ બંને ટોયમાં જેની ઉપર સર્કલ કર્યું છે એ ટોયની સાઇઝ સ્મોલ છે કે બિગ છે? આ ટોય કરતાં કેવું છે? આ ટોય સ્મોલ, એટલે આપણે આમાં શું લખશું? S।
હવે આ બંને ઇરેઝરમાં જેની ઉપર આવો સર્કલ કર્યું છે એ ઇરેઝર કેવું છે, બિગ છે કે સ્મોલ છે? બિગ છે. તો આપણે શું લખશું અહીં? બી ફોર બિગ. અને આ બંને જામની બોટલ્સમાં જે બોટલ ઉપર સર્કલ કર્યું છે એ બોટલની સાઇઝ કેવી છે? સ્મોલ. એટલે આપણે અહીં શું લખશું? એસ, એસ ફોર સ્મોલ. સો સ્ટુડન્ટ્સ, વી હેવ કમ્પ્લીટેડ ધીઝ એક્સરસાઇઝ. ઇટ ઇઝ ઓન પેજ નંબર 24. સો નાવ યોર ટર્ન. યુ હેવ ટુ કમ્પ્લીટ ધીઝ એક્સરસાઇઝ ઇન યોર ટેક્સ્ટ બુક બાય યોર સેલ્ફ ઓનલી. યોર પેરેન્ટ્સ વિલ હેલ્પ યુ, બટ યુ હેવ ટુ ડ્રો ધ શેપ્સ ઇન યોર ટેક્સ્ટ બુક યોર સેલ્ફ. એન્ડ યુ હેવ ટુ રાઇટ એસ ઓર બી ઇન ધીસ બોક્સ બાય યોર સેલ્ફ ઓનલી. ઓકે. હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? ધીસ ઇઝ હિરલ ટીચર. આઈ એમ ફાઇન, થેન્ક યુ.